નમસ્કાર. ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનૈતિક માહોલ વધારે ગરમાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ થોડો અઘરો પણ રહ્યો હશે. છેલ્લા કેટલાય દિવસથી કેટલાય દિવસો અઘરા જતા હશે. બીજી બાજુ કોંગ્રેસ માટે એક પછી એક ખુશી મળી રહી હોય એમ રાહુલ ગાંધીની સજા પર સ્ટે આવવાની વાત હોય કે પછી નવા નવા રાજનૈતિક સમીકરણો ઘડાવા, ઇન્ડિયાનું સર્જન થવું, એના સામે પ્રધાનમંત્રીનું રિએક્શન આપવું, આ બધું જ બતાવે છે કે દેશમાં રાજનીતિનો માહોલ બની ગયો છે. પણ એ માહોલ કોના તરફથી છે? શું વધારે પાસું વધારે સબળું દેખાઈ રહ્યું છે? આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી, કોંગ્રેસમાંથી ડોક્ટર અમિત નાયક જોડાયા છે. શરૂઆત આજે કોંગ્રેસથી કરવી છે અમિતભાઈ. 2024ની ચૂંટણી તો હજુ બહુ દૂરની વાત છે, પણ ગુજરાતના જે રાજનૈતિક પરિણામો અને સમીકરણો સર્જાઈ રહ્યા છે એ તમને કોઈ આશા અપાવી રહ્યા છે? ચોક્કસ દિવાંશીબેન, 2024માં ચૂંટણીમાં ઘણી વાર છે, પણ એની પહેલા જે રાજ્યની ચૂંટણી થઈ છે, એ કર્ણાટકની ચૂંટણી, જે કર્ણાટકની ચૂંટણીમાં કેવા પરિણામ આવ્યા છે, દેશની જનતાએ મીડિયાએ જોયા છે. કે જે લોકો એમ કહેતા હતા કે કર્ણાટકમાં ભાજપાની સરકાર રિપીટ થશે, આજે ભારતીય જનતા પાર્ટીના પક્ષના જે સર્વોચ્ચ નેતૃત્વ કહેવાય, દેશના વડાપ્રધાન કહેવાય નરેન્દ્ર મોદીજી, એમનું સંપૂર્ણ ધ્યાન દેશ ચલાવવાની બદલે આજે કર્ણાટક ચૂંટણીઓમાં પ્રચાર પ્રસારમાં લગાવ્યું હતું. દેશના તમામ જેટલા મંત્રીઓ, જે કેબિનેટ કક્ષાના મિનિસ્ટર, એ લોકોએ કર્ણાટકમાં પ્રચાર કર્યો. શું પરિણામ આવ્યું? પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બની ત્યાં. એ સિવાયના પણ જેટલા રાજ્યો જેમાં અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે, જે તમામ ભલે બીજા કોઈ રાજકીય પક્ષ હોય, મમતા બેનર્જીનો તૃણમૂળ કોંગ્રેસ હોય બંગાળમાં કે અન્ય પક્ષ હોય, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અને તેના નેતાઓની હાર થઈ છે. આ દેશની જનતા જેને 2014 બાદ આજે દિન આને વાળે અને મોદીજી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, મોદીજીએ જે રીતે પ્રચાર પ્રસાર કર્યો હતો, આજે દિન આને વાળે મોદી સરકાર કો જીતાઈએ, અને એ બાદ જે આજે રૂપિયાની હાલતથી જે ડોલરની સામે આજે પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે, આજે આ દેશે કદી કલ્પના ના કરી એ ગૃહિણીઓએ ટામેટા 250 રૂપિયા કિલો કયા દેશમાં જીવે છે. હજુ એક બે મહિના પહેલા તો આપણે એવી યુટ્યુબ ચેનલ ને અમુક એવી મીડિયામાં એવા દ્રશ્યો જોયા હતા કે પાકિસ્તાન તબાહ થઈ જશે, પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ 150 રૂપિયા કિલો, આજે આ દેશમાં ટામેટાનો ભાવ 250 રૂપિયા કિલો છે દેવાંશી બેન. એટલે જે દેશનું મૂળ મૂળ નાગરિકોને ટચ કરતા મુદ્દા હોય, મંદી, મોંઘવારી, બેરોજગારી, એની પર કોઈ વાત નહીં, ફક્ત ને ફક્ત 12 મહિના 365 દિવસ ચૂંટણી જેમનું લક્ષ્ય છે, અને ફક્ત ચૂંટણીમાં કેમ કરીને, ચૂંટણીમાં બી હારી ગયા તો કઈ રીતે દેશના ઉદ્યોગપતિ મિત્રોને આગળ કરીને તેમના ફંડિંગથી જે બહુમતી આય, જે જે બહુમતીમાં હોય, જે પક્ષને બહુમતી મળી હોય, એને કઈ રીતે પ્રભાવિત કરવાનું, તોડવાનું, મરોડવાનું, સરકારી એજન્સીઓનો સદંતર દુરુપયોગ કરીને કઈ રીતે સત્તા હાસિલ કરવી, એ જે લોકોનો એજન્ડા હતો, જે પક્ષનો એજન્ડા હતો. આજે પક્ષ આ દેશમાં ક્યાંક ને ક્યાંક લોકશાહીને બી પ્રભાવિત કરવા માંગતા હતા. આ લોકોને લોકશાહી કરતા, દેશના બંધારણ કરતા, પોતાના પક્ષની વિચારધારા અને પોતાના પક્ષના એજન્ડા થોપવા માટેનો જે એજન્ડા હતો, આજે એજન્ડાની હાર થઈ છે. આ સુપ્રીમ કોર્ટે જે તમાચો માર્યો છે, એ આવી વિચારધારા અને આવા એજન્ડા ઉપર તમાચો માર્યો છે. આ દેશના લોકોની જીત થઈ છે, લોકશાહીની જીત થઈ છે, જે તમામ લોકો આ દેશમાં બંધારણને માને છે, જે વડવાઓએ આજે દેશની આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું હતું, જે લોકોએ આઝાદી સાથે એવું એક ભારતની કલ્પના કરી હતી કે લોકશાહી દેશ જોઈએ, એ લોકશાહીને જે લોકો ગળું ને ટૂંપો દેવા માંગતા હતા, એ લોકોના મોઢા પર આ લફડાટ છે દિવાસીબેન. સ્નેહલભાઈ, એવું તો શું થયું છે છેલ્લા કેટલાય સમયથી કે ભારતીય જનતા પાર્ટીમાં એક સાંધો ને તેર તૂટે એવું થઈ જાય છે? દેશથી લઈને રાજ્યમાં અનેક એવી સમસ્યાઓ છે કે જે તમારી સામે એટલા બધા સવાલ કરી રહી છે, તો ભારતીય જનતા પાર્ટીને આટલી વિષમ પરિસ્થિતિ હોવા છતાંય બધું સરસ થઈ જશે અને જનતા તો અમે કહીશું એ જ માનશે, એવો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? દેવાંશીબેન, આપણે થોડું લાર્જર પિક્ચર જોઈએ. તમે જે અત્યારે વાત કરી, 2014 પછી દેશની જે રીતની પ્રગતિ થઈ છે અને દેશની ઇકોનોમી અત્યારે આખા વિશ્વ સ્તરે જે રીતે આગળ વધી રહી છે, એના પરથી લાગે છે આ બધા બેરોમીટર છે કે દેશ પ્રગતિ કરી રહ્યું છે. આજે એપલના આઈફોન્સ હોય તો એ પણ આપણા ભારતમાં બને છે, ટેસ્લા કાર પણ થોડા સમયમાં બનવા માંડશે, એટલે વૈશ્વિક પટલ પર પણ આજે ભારતની જે છાપ છે તે ખૂબ સારી બની છે. આ પહેલી વાત છે. વાત છે કોંગ્રેસના હરખાવાની કે એ લોકો કર્ણાટકના ઇલેક્શનની જો વાત કરે તો અમારી અંદર વોટ શેરમાં સહેજ પણ ફેરફાર, બહુ નહીવત ફેરફાર પડ્યો છે, પણ આ વખતે જેમ ગઈ વખતે એ લોકો વોટ શેરને સીટ્સમાં નતા કન્વર્ટ કરી શક્યા, એમ આ વખતે ભારતીય જનતા પાર્ટી સીટ્સમાં નથી કન્વર્ટ કરી શકી, એટલે ત્યાં કોંગ્રેસની સરકાર છે.
અને એવું કઈ એ લોકો ડ્રામેટિક કે સ્ટ્રેટેજિક કઈ કામ એવું કર્યું હોય ને એનાથી જીત્યા એવું કઈ ક્યાંય કોઈ જનતાને કે કોઈ બીજાને દેખાતું નથી. આ પહેલી વાત છે. વાત છે જયારે રાહુલ ગાંધીની પણ વાત આવે છે દેવાંશીબેન, તો એની સ્વીકૃતિ આજે એ લોકોએ જે ટોળકી ભેગી કરી છે એની ટોટલ કરપ્શનનું તમે ટોટલ લગાડો તો 20 લાખ કરોડથી પણ ઉપર જાય છે. એ લોકો સાથે હાથ મિલાયા છે અને એ લોકો તો પોતે રાહુલ ગાંધીજીને સ્વાભાવિક છે આગળ કરશે, કારણ કે તે એક સ્પેસિફિક પરિવારથી આવે છે. પણ બાકીના લોકો ક્યારે એને સ્વીકારશે? આજે ગઠબંધન બન્યું છે ઇન્ડિયા જેને લોકોએ નામ આપ્યું છે, એની અંદર પણ જે સ્વીકૃતિના ઇસ્યુ છે અત્યારે તો કોર્ટે વચગાળાની રાહત આપી છે અને કહ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી જાહેર જીવનમાં રહેતા વ્યક્તિ માટે તો યોગ્ય નથી જ દેવાંશીબેન. અને એ તો એક હેબિચ્યુએટેડ ઓફેન્ડર છે રાહુલજી પર. આ પહેલી કોઈ આવી ઘટના નથી, ઘણા બધા એમની પર આ રીતિ નથી માનતા. આપણે સૌએ જોયું છે કે જનતા પાસે માફી માંગવાના બદલે એ એમની એરોગન્સી કહે છે કે ભાઈ મેં કોઈ સાવરકર નહીં હું, મેં તો ગાંધી હું, મેં ક્યું માફી માંગવા. એટલે આ રીતની જે વર્તન છે એ દેવાંશીબેન જનતા કેટલી કેવી રીતે સ્વીકારશે અને કેટલી હદ સુધી સ્વીકારશે એ આપણે સૌએ જોવું જ રહ્યું. અને વાત છે 2024ની જે આપ વાત કરો છો, તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને એટલે વિશ્વાસ છે કે આજે જે સ્થિર સરકાર આપવાનું કામ છે તે ભારતીય જનતા પાર્ટી કે જે પણ ફેરબદલ નાની મોટી ઘટનાઓ, ના ના એક સામાન્ય વ્યક્તિ, હું અત્યારે જો 2 મિનિટ એવું માની લઉં કે સ્નેહલ જોશી હું સામાન્ય એક ટેક્સ પેયર છું જે કામ કરું છું, નોકરી ધંધો વ્યવસાય કરું છું, તો મને મારી જે ભાજપની સરકાર છે તે સ્થિર લાગે છે અને લોકોને લાગે છે ને એટલે જ લોકોએ અમને મત આપ્યો છે. ગુજરાતની વાત છે, બીજા રાજ્યોની અંદર પણ જે સ્થિરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર ને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વએ આપી છે તેને લોકોએ બિરદાવી છે અને લોકો સમર્થન પણ દેવાંશીબેન આપી રહ્યા છે. એટલે આ ખૂબ જ મહત્વની વાત છે. અમિતભાઈ, સ્થિર સરકાર અને સ્થિર શાસન એ એમનો તર્ક છે કે અમે સ્થિર સરકાર આપી રહ્યા છીએ સતત, અમે કોઈ ગઠબંધનોના કારણે પડી જાય એ પ્રકારની સરકાર નથી આપતા ને એટલે અમને લોકો સ્વીકારે છે. દેવાંશીબેન, જો સ્થિર સરકારની જ વાત કરીએ તો ભૂતકાળના આંકડા પર જઈએ, અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા, ભારતીય જનતા પાર્ટીનું એનડીએ હતું, ત્યારે પણ તે લોકોએ સરકાર આપવાને માટે પ્રયાસ કરેલા. સાઇનિંગ ઇન્ડિયા એટલું સરસ સ્લોગન કે આ દેશના અમુક નાગરિકો ગુગલ યુગ તો ગુગલ નો આટલો ઉપયોગ નતો થતો, લોકો પહેલા સમજતા હતા કે આ સાઇનિંગ ઇન્ડિયા શું છે, આવા સ્લોગનો આપવા, સાઇનિંગ ઇન્ડિયાના નામે દેશમાં મત માંગવા. પરિણામ શું આવ્યું? લોકોએ સાઇનિંગ ઇન્ડિયાના નામે મત ના આપ્યા, લોકોએ લોકસભા પર જે સાંસદ પર હુમલો થયો હતો, અક્ષરધામ પર હુમલો થયો હતો, આજે એટલું નબળું નેતૃત્વ કે આ દેશના બંધારણ લોકશાહી દેશ છે, દેશના લોકશાહીનું જે મંદિર કહેવાય એની પર આતંકવાદીઓ હુમલા થઈ શકતા હોય, દેશના હિન્દુ મંદિર ઉપર હુમલા થતા હોય, જે દેશમાં વિમાન અપહરણની દુર્ઘટનાઓ થતી હોય, એવી ઘટનાઓના આધારે લોકોએ મતદાન કર્યું. અટલ બિહારી વાજપેયીની સરકાર જતી રહી, આજ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘરે બેસવાનો વારો આવ્યો. સ્થિર સરકારની વાત કરે છે તો તેમનું રાજસ્થાનમાં પણ શાસન હતું, કર્ણાટકમાં પણ શાસન હતું, મહારાષ્ટ્રમાં પણ શાસન હતું, મધ્યપ્રદેશમાં પણ શાસન હતું અને ગોવામાં પણ હતું. આ તમામ જગ્યાએ ચૂંટણીના પરિણામો આવ્યા, વિધાનસભાના શું પરિણામ આવ્યા દેવાંશીબેન? કઈ સ્થિર સરકારની વાત કરે છે લોકો? આંકડાકીય માહિતી આપણી જોડે છે, તમારી જોડે છે અને બધા જોડે આંકડાકીય માહિતી છે. જો સ્થિર સરકાર જ આપતા હોત તો આ બધા રાજ્યોમાં તેમની કારમી હાર કેમ થઈ? અમુક રાજ્યોમાં તો સમ ખાવા પૂરતો પણ સીટ નથી. આખું દક્ષિણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી મુક્ત થઈ ગયું છે. જે લોકો કોંગ્રેસ મુક્ત બનાવવાની વાત કરતા હતા, જે લોકો કોંગ્રેસ મુક્ત બનાવવાની વાત કરતા હતા, એ લોકોનો દક્ષિણ ભારતમાં એક પણ ધારાસભ્ય એમએલએ નથી. આવા લોકોને ગુમરાહ કરવાની વાત કરે. આજ રાહુલજીની વાત કરી, એ લોકો રાહુલજી પર આક્ષેપ કરતા હતા કે પરિવારવાદ, સોનાની પેલી ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા નેતૃત્વ. એક્ચ્યુઅલી કરેક્ટ કરી દઉં કે દક્ષિણ ભારતમાં ભાજપના એમએલએ નથી, હકીકત નથી, એમએલએ તો છે. કર્ણાટક દક્ષિણ ભારતનો જ હિસ્સો છે, બહુ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે. નેતૃત્વ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સાથે બીજી
મારે દેવાંશીબેન કેવું છે કે ગોવા અને અનેક રાજ્યોની વાત કરી દો, અત્યારે જોયું કે ત્યાંની જનતાએ પણ તરત જે મહારાષ્ટ્રમાં પણ લોકોની જે સરકાર છે તેને નકારી છે. અને બીજી વાત છે કે પહેલા સ્પેલમાં મારા ભાઈ બહુ સંવેદનશીલતાથી પેટ્રોલની વાત કરતા હતા, તો જે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે લોકોએ વેટ ઘટાડ્યો નહોતો ત્યારે કેન્દ્રની સરકારે ઘટાડ્યો, તો ખરેખર જો એમને એવી લાગણી હોત કે એમના રાજ્યો જે છે તેના લોકોને ઓછું સસ્તું પેટ્રોલ મળે તો એ લોકોએ કર્યું હોત. પણ આ લોકોની કરની અને કથનીમાં બેન ખૂબ મોટો ફરક છે, ખૂબ મોટો તફાવત છે. અને ભાઈ જે રીતે ધનાધન રાજ્યો ગણાવે છે અને ધનાધન વાત કરે છે, તો કદાચ મને પણ થોડું એવું લાગે છે કે એમને એમના પોતાના આંકડા જઈને સુધારવા જોઈએ, કારણ કે એ જે રાજ્યો બોલ્યા એમાં બે ત્રણ રાજ્યોમાં તો અત્યારે સરકાર છે જ. અને જો સરકાર કોની હોય ના હોય, દેવાંશી બેન એની વાત કરતા આપણે, મને એવું છે કે આ વિષય જે આપણે લીધો છે આજે 2024 નો, તેલંગાણા તમિલનાડુ કઈ જગ્યાએ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે એમને બોલવામાં જે એરર થઈ તો મેં તરત એને રેક્ટિફાઈ કરી લીધી, પણ સરકાર નથી તમારી ત્યાં, એ હકીકત છે. મારો પ્રશ્ન એકચ્યુઅલી હવે આપણે આના પર આવી જઈએ, ગુજરાતમાં પણ બહુ જ પ્રોબ્લેમ તો થઈ રહી છે, ડખા તો બહુ પડી રહ્યા છે તમારે પણ, તો તમને કયા આધારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના આ વળતા પાણી નથી થઈ રહ્યા? મને એવું લાગતું નથી કે ડખો જ્યાં સુધી સામાન્ય માણસને ના પડે ને ત્યાં સુધી કોઈ પાર્ટીને પ્રોબ્લેમ નથી આવતો બેન. એ ડખા જે છે તે જ્યારે સામાન્ય લોકોને પડતા થાય ત્યારે એ વ્યક્તિ ઉભો થાય છે અને એનો મતનો અધિકાર વાપરીને સરકારને ઉખેડી નાખે છે. અમારી અત્યારે જનતાના કામો જે છે ગુજરાતમાં જે થઈ રહ્યા છે તે ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. ગુજરાતનું સંગઠન, ગુજરાતના ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ બધા અત્યારે ખભેથી ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. એટલે મને સચ નથી લાગતું કે કોઈ ગુજરાતીને આવી ફીલિંગ હોય કે ગુજરાતની અંદર કઈ ડખો થઈ રહ્યો છે. જી બેન. ઓકે ઓકે. તો અમિતભાઈ, ગુજરાતમાં 156 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી, કે પછી સ્નેહલભાઈનું એ કહેવું કે જ્યાં સુધી પાર્ટીમાં ગમે તે થતું હોય, લોકોને જ્યાં સુધી ડખા નથી પડતા, એમને જ્યાં સુધી એવું નથી લાગતું કે અમારી સાથે કોઈ સમસ્યા થઈ રહી છે, ત્યાં સુધી એ સત્તાને ઉખાડવાનું અથવા બદલવાનું કશું જ નથી વિચારતા, તો એનો મતલબ કે એક સામાન્ય નાગરિક, એક સામાન્ય ગુજરાતી ખુશ છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી? દિવાંશીબેન, હું ચોક્કસ એવું માનું છું કે ચૂંટણીના પરિણામોના આધારે ક્યારેય પણ લોકોના મનની વાત ના, એક પ્રવાહ હોય, એક વિચારધારા હોય. ચૂંટણીમાં તમે વાયદા કરો છો, જે વચન આપો છો એના આધારે લોકો વોટ કરે છે. પણ ધારો કે વાયદા પૂરા ના થાય તો એ મતદાતાને એવો અધિકાર છે કે મારો આપેલો વોટ છે મારે સુધારવો છે, એને કન્વર્ટ કરવો છે. એવી તો આઝાદી કોઈ મતદાર જોડે છે નહીં, એને બીજી ચૂંટણી સુધી રાહ જોવી પડશે. પણ જે સરકાર છે, ગુજરાતની સરકારની, ખાસ કરીને વાત કરું ભારતીય જનતા પાર્ટીની, આજે 156 સીટો આ ગુજરાતના મતદારો જ એમને આપી છે. 156 સીટ મતદાનથી લોકશાહીની દબી લોકો ચૂંટાયા છે, અભિનંદન આપું છું. પણ ત્યારબાદની શું પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં કોઈ સુધાર થયું છે? આજે જે સ્ત્રીઓ સામેના જે હત્યાના, સ્ત્રી અત્યાચાર સામેના જે આંકડા આવી ગયા છે, જ્યાં દેશમાં FIR રજીસ્ટર થઈ રહી છે, એ જોઈને ક્યાંય લાગી રહ્યા છે કે ગુજરાતની જે બહેનો છે, જે એમણે જે મુદ્દો ઉપાડ્યો કે સામાન્ય માણસ પર થતા અત્યાચારની વાત હોય, એ બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણી હમણાં જે DGP ઓફિસ ગયા હતા, તો એમણે ત્યાં એક મુસ્લિમને જબરદસ્તી જય શ્રીરામના નારા વાળો મુદ્દો ઉપાડ્યો હોય, કે પછી દલિત પર થતા અત્યાચારની વાત કરી હોય, તમને નથી લાગતું કે આ ગંભીર સમસ્યાઓ છે અને કોઈ પણ કલ્યાણકારી રાજ્યમાં ન થવું જોઈએ? હેલો, હા અમિતભાઈ, હું આવું તમારી પાસે. સ્નેહલભાઈને એક સવાલ કર્યો છે, એના પછી હું આપની પાસે. સમસ્યાની જો આપણે વાત કરીએ ને તો દેવાંશીબેન, જે સમસ્યાની આપણે વાત કરી તો સ્વાભાવિક છે કે દરેક રાજ્યોમાં, આખા વિશ્વની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. એનું કેવી રીતે પોઝિટિવ અભિગમથી નિરાકરણ સરકાર લાવે છે ને, સરકારના પ્રતિનિધિઓ એનો કેવો પ્રતિસાદ આપીને તેની અંદરથી લોકો સાથે રહી અને આ રીતે નાતી જાતિના વાડા પાડ્યા વગર એ લોકોને એક ઇન્ડિયન સિટીઝન અને એક ગુજરાતી તરીકે ન્યાય અપાવે છે, એ મારી દ્રષ્ટિએ મહત્વનું છે. સાથે સાથે જે વિરોધ
પક્ષની વાત કરે છે તો મને એવું લાગે છે કે જો એ લોકો બહુ ઓછા કરે છે પણ ક્યાંય નાનું બી પ્રદર્શન કરે તો ત્યાં આપણે કઈ સંખ્યા બળ કોઈ જોવા નથી મળતું. જો ખરેખર લોકોને તકલીફ હોત તો લોકો જોડાય. લોકો પાસે ખરેખર એટલો સમય હોય છે અને બીજું કે લોકો શું એટલા આટલા વર્ષોના તમારા શાસન પછી એવું લાગે છે કે લોકોમાં એટલી તાકાત કે હિંમત રહી હોય કે સત્તાની સામે અવાજ કરવાની કોશિશ કરે. ભૂલમાં ને ભૂલમાં હમણાં જ મીનાક્ષી લેખી દેશની સંસદમાં એવું બોલ્યા હતા કે વધારે અવાજ નહીં કરતા નહીં તો ઈડી તમારા ઘરે આવી જશે. એટલે એ માહોલ અને એ પરિસ્થિતિ અને જનતાનું માનસ એ બધું જ ખબર છે કે શાસક પક્ષના નેતાઓ પણ કેમ ચૂપ રહે છે, કેમ કે એમને ડર છે કે અમારા ઘરનો દરવાજો ક્યાંક ઈડી કે આઈટી ન ખખડાવી દે. અને એટલા જ માટે જનતાને કોઈ સમસ્યા નથી, એ વાતમાં તર્ક નથી. તમે ઘરે બેસતા હશો, આજુબાજુના લોકો સાથે વાત કરતા હશો તો વૈચારિક રીતે તમને મત મળે છે, એ વસ્તુ અલગ છે. પણ એનો મતલબ એ નથી થતો કે કોઈ સમસ્યાઓ નથી. અમિતભાઈ આપની વાત બાકી હતી. દેવાંશીબેન, હું એ જ વાત કરતો હતો કે જે પ્રકારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે જે ઘરગથ્થુ રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ, ખાદ્ય તેલ હોય કે શાકભાજી હોય, કઠોળ હોય, ગૃહિણીના ઘરનું બજેટ પુરાઈ ગયું છે. તમને લાગે છે કે ગઈ ડિસેમ્બરમાં જે ગૃહિણીઓએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હોય એ ગૃહિણીઓ આ સરકારથી ખુશ હોય? જે પ્રકારે સરકારે વાયદા કર્યા હતા, આજે જે નોકરિયાત વર્ગ છે, નવી નોકરીઓ ખોલવાની વાત કરી હતી, નવો રોજગાર ઉભો કરવાની વાત કરી હતી, સરકારી નોકરીઓની ભરતીની વાત કરી હતી, અને એ વાયદા પછી જે રીતની 156 સીટ જીત્યા પછી જે રીતના ભ્રષ્ટાચાર, ગોટાળા, સરકારી ભરતીઓમાં જે રીતના ક્યાંક ના ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કનેક્શન બહાર આવી ગયા છે, અને આજે તો એક મોટો કાંડ થઈ ગયું છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના નાની ઉંમરના યુવાન, જે નેતું કહી શકાય સંગઠનમાં, એવા વ્યક્તિને એવી રીતે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કે ભાઈ એમનો વ્યક્તિગત વિષય છે, એમણે અનિચ્છા દર્શાવી છે કામ કરવાની. આ કઈ ઉંમર છે રાજીનામું આપવાની કે ઘરે બેસવાની? દેવાંશીબેન, ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ખબર ના પડવી જોઈએ કે કયો ભ્રષ્ટાચાર કર્યો છે, કેટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાતની જનતાએ આપણને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. ગુજરાતની જનતા સુધી એ વાત ના જવી જોઈએ કે આપણે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે ચલો આપણા એક નેતાનો ભોગ લઈ લો, સ્વેચ્છાએ રાજીનામું સ્વીકાર લો, આ વાત પર પડદો પાડી દો. ગુજરાતની જનતા કાલે નવી સમસ્યાની સામે બિચારા લડવા માટે ઉભારી જશે, આ વાત ભૂલી જશે. આજે જે પ્રકારનું ભયનું વાતાવરણ બનાવ્યું છે, જે વિદ્યાર્થી આંદોલન કરનારા નેતાઓ, જે લોકોએ ભ્રષ્ટાચાર ખોલ્યા, પેપર લીકમાં, પેપર કૌભાંડમાં જેમણે અવાજ ઉઠાવ્યો, એ લોકોને એમ કરેલ પ્રકારે ટ્રેપમાં લઈને જેલમાં નાખી દેવા, એવા વિદ્યાર્થી નેતાઓને દબાઈ દેવા, જે વિપક્ષના ધારાસભ્યો નેતાઓ સરકારની શરણે ના થાય એમને ક્યાંક ને ક્યાંક દબાવવાનું લોભ લાલચ ભય બતાવીને એ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા શું ગરજ છે? તમે સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવો છો, તમારી સરકાર આટલું સારું કામ કરી રહી છે, બધું સોનાની નગરી જેવો માહોલ છે, તો તમારે આ બધી મજબૂરી કેમ બતાવવી પડે છે? કેમ બીજા વિપક્ષના નેતાઓ માટે લાલ જાજમ પાકરવી પડે છે? ચૂંટણીમાં જીત્યા ના હોય, હારી ગયા હોય તો પણ કેબિનેટ કક્ષાનો દરજ્જો આપીને, મંત્રી બનાવીને, લાલ બત્તી વાળી ગાડી આપીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોવા પડે છે? આ કઈ મજબૂરી છે દેવાંશીબેન? કયું સુશાસન છે? ઓકે, છેલ્લો સવાલ છે આ સ્નેહલભાઈ, તમારો જવાબ એમાં. અને ભાજપે જો કે એમનો આંતરિક વિષય છે એટલે એમાં બોલવાની ના પાડી છે, એટલે સવાલ એ વિષય પર નહીં કરું. પણ છતાંય મુદ્દો ફરી ફરીને ત્યાં આવી જાય છે એ વિષય પર કે જ્યારે કોંગ્રેસમાં આવું થતું હોય છે ત્યારે કોંગ્રેસમાં કકળાટ અને કોંગ્રેસમાં બધું વિરણ છેરણ થઈ ગયું ને કોંગ્રેસના કાંગરા ખરી ગયા, તો ભાજપમાં થાય એને શું કહીશું? ભવાઈ કહીશું? બેન, આને ભ્રષ્ટાચાર સાથે જે મારા ભાઈએ જોડ્યું તો કદાચ મમતા બેનર્જી ને બહુ જયારે કૌભાંડ કર્યું તેમના રાહુલ ગાંધીજી ત્યારે હાથમાં હાથ આમ ઊંચા કરીને ઉભા રહે છે, તો એ લોકો એ બધું નથી દેખાતું ને ગુજરાતમાં? મોંઘવારી દેખે એટલે બેન કયા ચશ્મા પહેર્યા છે એ ખબર નથી પડતી, એટલે ચશ્મા ઉતારવાની જરૂર છે. એક ભારતીયના ચશ્મા પહેરો, સામાન્ય માણસના ચશ્મા પહેરો અને એના દ્રષ્ટિકોણથી જો તમે જુઓ તો ખબર પડશે કે 20 લાખ કરોડથી વધારે ભ્રષ્ટાચારીઓની ટોળી સાથે જયારે તમારા આકાઓ ઉભા હોય, જેને હજી સ્વીકાર્યો નથી એ લોકોએ લીડર તરીકે, તમે સ્વીકાર્યો છે, એ લોકોએ સ્વીકાર્યો નથી, સ્વીકારે તો તમને ને એ લોકોને અભિનંદન, પણ એ કર્યું નથી બેન. અને એવા ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર નથી દેખાતો આમને, અને કોઈક આંતરિક વિષય પર કહે છે કે આને ભ્રષ્ટાચાર કર્યો, આ તો સાબિત થશે ભાઈ તો દરેકે દરેકને સજા મળશે. આજે રાહુલ ગાંધીને જે કહેતા હતા કે મેં તો ગાંધી હું, એમને પણ જયારે કોર્ટે સજા ફટકારી તો એ નાગરિક તરીકે એમને ત્યાં
હાજર રહેવું પણ કર્યું અહીંયા ગુજરાતમાં, વાંધો નહીં, રાજસ્થાન નાગરિક તરીકે એમને એમને જોયું. એટલે આજે મારું બેન એક જ કેવું છે કે ભ્રષ્ટાચારનો આરોપ કરતા પહેલા પોતાનું ઘર એ લોકો સુધારે, પોતાની જે ભ્રષ્ટાચારી ઓળખી છે એ લોકોને જો છોડીને એમને મેલો દમ હોય. જી ઠીક છે, હા અમિતભાઈ આપનો જવાબ. દિવાનસિંહ બહેન, આ તો પેલી વાર્તા જેવું છે, કહેવત જેવું, કે આત્માના એટલે ખાટી જે દ્રાક્ષ. આજ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જોડે, આજ મહેબૂબા મુફ્તી કાશ્મીરમાં, અને આજ નીતીશકુમાર જોડે બિહારમાં સરકાર બનાવવા માટે આજ મોદી સાહેબ અને એમની મંડળી કેટલી તલપાપડ થતી હતી. નીતીશજી ભાગી રહ્યા હતા અને એમને હાથ પકડીને મંચ ઉપર ખેંચવા પડતા હતા. આજે આ દ્રશ્યો આખા દેશે જોયા છે, એટલે હું એની પર નહીં જતો. પણ મારો સીધો સવાલ છે, એક વિપક્ષના આગેવાન તરીકે, નેતા તરીકે, ગુજરાતમાં પ્રદીપસિંહ વાઘેલાએ એવા કયા કૌભાંડ કર્યા છે કે જેના લીધે આટલી નાની વયમાં, હજુ હમણાં 20 દિવસ પહેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ દેશના વડાપ્રધાન મુલાકાત કર્યા હતા, તેમની ફ્રન્ટ રો માં બેઠા હતા. એવું કયું કાંડ કર્યું છે? તમારે તો એ લોકોની સમક્ષ મૂકવું જોઈએ. જો તમે ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી હોય, તમે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી હોય તો તમારે ગુજરાતની જનતાને બતાવવું જોઈએ કે ભાઈ પ્રદીપસિંહ વાઘેલાએ તેમના હોદ્દાનો આ દુરુપયોગ કર્યો છે, આ લાભ લીધો છે, જે અમારા પક્ષની વિચારધારા સાથે સંમત નથી થતો, અમારા પક્ષની વિચારધારા સાથે ક્યાંય એને લેવા દેવા નથી, અને આ રીતની તમારે સ્વીકાર કરીને લોકોની સમક્ષ મૂકવો જોઈએ, ત્યારબાદ તમે રાજીનામું બોલો. આ તો ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા જેવું કાર્ય કરી રહ્યા છો તમે. જે લોકો ભ્રષ્ટાચારની વાતો કરે છે, લોકો ભ્રષ્ટાચારની વિરોધી ઘરમાં તો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ લોકોને એક સાંધે ને તેલ તૂટે એવી હાલત છે. જે લોકો કોંગ્રેસ પર જૂથવાદમાં આક્ષેપ કરતા હતા દિવાનસિંહ બહેન, આજે ગુજરાતમાં જ કેટલા ગ્રુપ પડી ગયા છે ભારતીય જનતા પાર્ટીના, રૂપાણી વર્સિસ પાટીલ, સંજય જોશી વર્સિસ નરેન્દ્ર મોદી, આનંદીબેન વર્સિસ અમિત શાહ. ઠીક છે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. અને ભારતીય જનતા પાર્ટીના ગ્રુપિઝમની એ કહાની નકારી શકાય એમ તો છે નહીં. જૂથવાદ માત્ર અત્યાર સુધી ચર્ચામાં આવતો હતો, હવે સપાટી પર આવે છે, સામસામે પત્રિકાઓ છપાય છે, અને એકબીજા પર એક જ પક્ષના નેતાઓ ભયાનક ભ્રષ્ટાચારના આરોપ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે યાદવા સ્થળીની પરિસ્થિતિ ઊભી તો થઈ ગઈ છે. હવે કોઈ આને કંટ્રોલ કરી શકે છે કે કેમ? શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહ કે પછી પ્રધાનમંત્રી મોદી પાસે કોઈ પ્રકારનું રિમોટ કંટ્રોલ બાકી રહ્યું છે કે કેમ? આ યાદવા સ્થળીને રોકવા એ આપણે સમય પર છોડી દઈએ છીએ. વાત રહી ભ્રષ્ટાચારની, તો બંને પાર્ટીના નેતાઓ મારો ભ્રષ્ટાચાર નાનો અને તારો ભ્રષ્ટાચાર મોટો એ સાબિત કરવાની કોશિશ કરશે. જનતા કોના પર પસંદગીનો કળશ જોડે છે સમય બતાવશે. નમસ્કાર.